વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષ ત્રિપડિયા, જેઓ આજે પહોંચ્યા તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં. અહીં તેમણે વન વિભાગ પર આકરા પ્રહાર કરી ઇકો સેન્સિટિવ ઝોન મામલે વિરોધ કર્યો. હર્ષ ત્રિપડિયાએ આરોપ લગાવ્યો કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયો તો વન વિભાગ લોકોને ગુલામ બનાવી દેશે. હર્ષ ત્રિપડિયાએ તો આહ્વાન કર્યું કે ગામે ગામ ખેડૂતો ઇકો સેન્સિટિવ ઝોન મામલે વિરોધ કરે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવવાનો કેન્દ્ર સરકારે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે, જેનો ભાજપના નેતાઓ જ વિરોધ કરી રહ્યા છે. આ આખી લડાઈ ફોરેસ્ટ વિભાગ સામે છે, આમાં બધા પક્ષો સાથે છે. આમાં રાજનીતિ ભૂલી જાઓ, બધા પક્ષ ભૂલી જાઓ. જ્યારે આપણા ખેડૂતોને અન્યાય થતો હોય જગતના તાતને સાહેબ, ત્યારે આપણી ફરજ છે. રાજનીતિ તો આજ છે ને કાલ નથી સાહેબ, પણ જો આપણે નહીં લડીએ તો મને એટલી 100% ખબર છે કે ખેડૂતને ખૂબ મોટો અન્યાય થવાનો છે. આ ફોરેસ્ટ વિભાગ ખેડૂતને ગુલામીની ઝંઝીરમાં બાંધવા જઈ રહ્યો છે, મને ખબર છે.